નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાઘોડિયા રોડ મહાવીર 4 રસ્તા પાસે આવેલું છે શ્રીરંગ હીરો શોરૂમ આવેલો છે, પણ આ શોરૂમ પર કસ્ટમર અને વારંવાર ધક્કા જ ખાવા પડે છે. નવી ગાડી સર્વિસ કરાવીને લઈ જાય છે, પછી એમાંથી પ્રોબ્લેમ ચાલુ થાય છે. એવું જ આ ભાઈના સાથે પણ થયું છે. છેલ્લા 1.5 મહિનાથી શોરૂમના ધક્કા ખાઈ રહ્યા છે, પણ એમને સોલ્યુશન શોરૂમ તરફથી કોઈ પ્રતિસાદ મળતો નથી. વારંવાર વાત કરતા શોરૂમવાળા એવું કહે છે કે અમારા પહેલાં શોરૂમે જાઓ અને પહેલાં શોરૂમે જાઓ એવું કહીને કસ્ટમરને ધક્કા જ ખવડાવે છે. એ કસ્ટમરને કેટલાય કસ્ટમર આવી ગયા રીતના રમાડતા જ રહે છે. શ્રીરંગ હીરો શોરૂમવાળા કસ્ટમરોને કહે છે કે તમારા શોરૂમના એન્જિનિયરને કહો કે મારી સામે આ ટ્રાય કરે ગાડી એન્જિનિયર, તો પણ કહે છે કે ગાડી ઝાટકા તો મારે જ છે તો સોલ્યુશન લાવતા કેમ નથી, એવું કસ્ટમર દ્વારા જણાવવામાં આવ્યું છે. ભાઈ તમને શું તકલીફ થઈ રહી છે? સોલ્યુશન નહીં આવ્યો. મીટર માં તમને કેટલા ધક્કા ખવડાયા? 3 ધક્કા ખવડાયા, બરાબર. એના પછી કોઈ સોલ્યુશન નહીં. હવે મારે જયારે લાસ્ટ મને નહીં 4 વખત મૂકી છે ને, એક વખત તમારી જોડે વાત કરી, મારી પાસે રેકોર્ડિંગ છે એટલે ચિંતા ના કરશો. મારી આપને જે કલાક વાત કરી હતી ને એ બધી રેકોર્ડિંગ છે. મેં કેટલી કેટલી વખત શું શું તકલીફો આપી હતી તમને, મેં ત્યાં અંદર તમે બેઠા હતા. હું અહીંથી કશે આ ગાડી અહીંથી આગળથી નહીં જાય, તેને જમારે જેને બોલાવો એને બોલાવો, જે કરવું તે કરો. મને અત્યારે સોલ્યુશન જોઈએ. તમારે પ્રોબ્લેમ છે, મારી થોડી પ્રોબ્લેમ છે, કઈ વાત કરો. શું થાય છે? ગાડી દબાય છે. ચાર ચાર દિવસ, 3 દિવસ ગાડી મૂકી છે, તો પછી તમે સોલ્યુશન ના લાવ્યા? આટલી મોટી કંપની બોલાવો, જેસકો બોલાના બોલાવો. એમનો માણસ જ ચલાવી લે સંભવ ને તમારી કામ. કાકા જાઓ, બહુ ધક્કા ખાધા છે કાકા, બહુ પેટ્રોલ ભાર્યું છે. બરોબર, કેવી તકલીફ થઈ? થોડું કામ આટકો મોટો ધાચકો ભાઈ ને ગાડી ભાઈ છે, બરોબર ને? જયારે ગાડી સર્વિસ માટે આપી, મારી કઈક બીજી કે ત્રીજી સર્વિસ બાકી હતી ઓઇલ ચેન્જિંગ માટે, મેં એ ગાડી આપી. ઓઇલ ચેન્જિંગમાં ગાડી એ લોકો ઓઇલ ચેન્જ કર્યું, ગાડી વોશ કરી, તો પહેલું તો આ મીટર જે તમે અહીંયા જોઈ રહ્યા છો એ મીટરને અટકાવી દીધું, એ લોકો ખરાબ જ કરી દીધું. પૂરું 40 ઉપર કાંટો છે ને, 40 પર ચોંટાડી દીધું એટલે મીટર ખરાબ કર્યું. મીટર મને બદલાવવા માટે કીધું મને કે 2 અઠવાડિયામાં થઈ જશે, અઠવાડિયા પછી આવ્યો તો કે 10 દિવસ પછી આવશે. આમ આમ કરીને મને મીટર મારા 3 ધક્કા ખવડાયા. એના પછી બી આ ઝટકા માટે આ ગાડી અહીંયા મૂકી. એ લોકો કે પહેલો કહે કે સર એનો કંઈક પેટ્રોલનો પાઇપ બગડી ગઈ છે કે. મેં કીધું ચલો એ બદલાવાલો. 2 દિવસ આલી ગાડી. એના પછી કહે કે મેં ફરી આ કહી દો 2 દિવસ પછી, તો કે એવું કહે કે પ્લગ બગડી ગયો છે. પ્લગ માટે આલી 4 દિવસ ગાડી. ફરી કહે કે કોક બગડી ગયો છે. નમના કહે કે ઇન્જેક્ટર બગડી ગયું છે. આ ગાડી જ્યારે આ છે, આ જે હીરોનું શોરૂમ છે, અહીં મહાવીર ઓઇલ 4 રસ્તા પાસે પાણીગેટ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપની સામે શોરૂમનું નામ છે શ્રીરંગ હીરો શોરૂમ, બરાબર. આ ઘણા બધા કસ્ટમરોને આ તકલીફ છે, હું એકલો નથી, બટ મારે જેવું આ કોઈ નહીં કરે. રજૂઆત કરી તો તમને શું જવાબ મળે? મને એવું કહે છે, મને એવું કહે છે કે તમારે અહીંયા નહીં, એમનું કંઈક બીજું એક અરદના ટોકિકની પાછળ છે ત્યાં જવું પડશે. હવે મેં ગાડી અહીંથી લીધી છે કે ત્યાંથી લીધી છે? એમના ઓનરને વાત કરી, એમના ઓનરે આજે ફોન ઉચક્યો છે મને કે બોલો બોલો શું તકલીફ છે. તો મેં કીધું આવી તો કે તમે ફ્રીમાં અમારી હીરો કંપનીની પબ્લિસિટી કરો છો, એવું કહે છે. મને મારી ગાડીનું સોલ્યુશન નથી આલતા, એ લોકો મને ત્યાં મોકલે છે. અમે અહીંયા ઈએમઆઈ પર ગાડી લીધી છે, મને મારી ગાડીનો એક પણ ઈએમઆઈ મેં બાઉન્સ નહીં કર્યો, કે પૈસા અમને પહોંચતા ટાઈમ ટુ ટાઈમ બધા પહોંચતા કર્યા છે, એક બી ઈએમઆઈ મેં બાઉન્સ નહીં કર્યો, છતાં એના પછી મારી ગાડીનું આવ્યું સોલ્યુશન. અત્યારે મારી ગાડીનું સોલ્યુશન એ લોકો નહીં કરી આલતા. એ લોકો પહેલાં હમણાં થોડી વાર પહેલાં કહેતા હતા સોલ્યુશન થઈ જશે, આવું થઈ જશે. જ્યારે તમને મેં અહીંયા બોલાવ્યા એના પછી એ લોકો હવે એવું કહે છે કે તમને સોલ્યુશન કરી આલું. જ્યારે 4 દિવસ અહીંયા ગાડી મૂકી હતી ત્યારે એ લોકોને યાદ ના આવ્યો? હા, એટલે અમને હવે એમને ખબર પડે ને કે એમની ઇજ્જત કેવી જાય છે.
શું નામ આપણું? પ્રભુ, પ્રભુ રાઠોડ.